રાજકોટ જિલ્લામાં ધોરાજીની કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન હનીફ સૈયદે પાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતા હોવાનો આક્ષેપ કરી તેમને ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતા ધોરાજીના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધોરાજી નગરપાલિકાના સભ્ય હનીફ સૈયદે પાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર અને વહીવટી તંત્ર દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પ્રજાના કામો નહીં થતા હોવાનો આક્ષેપ કરી તેમને ચેરમેન પદેથી રાજીનામું ધરી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજી નગરના ભાજપ પ્રમુખ જયસુખભાઈ ઠેસિયાએ પણ, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ લોકોના પ્રશ્નો તથા પાણી આપવાના મુદ્દે નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જયસુખભાઈ ઠેસિયા, ભારતીય જનતા પાર્ટી, ધોરાજી. હાલમાં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે, ત્યારથી એ લોકોની અનઆદતના હિસાબે ત્યારથી 5 દિવસે પાણી વિતરણ કરે છે. અને જે એ લોકો ફરિયાદ કરતા કે રાતે પાણી આપે છે ને 2 વાગે આપે છે ને 11 વાગે આપે છે, એ જ સિસ્ટમથી એ લોકો રાતે 11 વાગે 12 વાગે પાણી આપે છે. એવો આ ખોટા આક્ષેપ કરે છે કે 17 કરોડ રૂપિયાની પાણીની લાઇનમાં આ ભ્રષ્ટાચાર થયો છે. તમારી પાસે સત્તા છે તો તમે વિજિલન્સ તપાસ દ્વારા અથવા તો બીજી કોઈ ખાનગી એજન્સીઓ દ્વારા તપાસ કરાવી અને ભ્રષ્ટાચાર સાબિત કરો અને જે કોઈ પણ દોષિત હોય એમને સજા આપો. પણ ખાલી ખોટા આક્ષેપ કર્યા વિના તમે જે દર અઠવાડિયે નગરપાલિકામાં ધારાસભ્ય દ્વારા મિટિંગ ભરો છો અને ધારાસભ્ય કહે છે કે 3 દિવસમાં પાણીનું આયોજન કરી આપું છું, આમ કરી આપું છું, તમે એ જ દિશામાં વળગી રહ્યો. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે 17 કરોડની પાણીની લાઇન આખા ધોરાજી શહેર માટે બિછાવેલી છે તેમાં થોડુંક વ્યવસ્થિત આયોજન કરી અને કોન્ટ્રાક્ટરોને કામે ચલાવી તો દર 2 દિવસે પાણી મળી શકે એમ છે. પછી ધીમે ધીમે જો સરખું આયોજન થાય તો રોજના ડેઇલી પાણી મળી શકે એમ છે. પણ તમારી અનાવરતના હિસાબે કામ ન કરી શકતા હો અને ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપ કરો છો તો એ દિશા કરતાં તમે માત્ર ધોરાજીની નગર શહેરની જનતાને સુખ સુવિધા કઈ રીતે મળે એ જ પ્લાનિંગ કરી અને વ્યવસ્થિત પાણી અપાવો. હું ધોરાજી નગરપાલિકામાં સેનિટેશન સમિતિનો ચેરમેન છું. ધોરાજી નગરપાલિકામાં દ્વારા શહેરમાં જે સફાઈની કામગીરી થાય છે તેમાં મને અંધારામાં રાખી અમુક કામગીરી થતી હોય જેની મને જાણ થતાં હું સેનિટેશન ચેરમેન તરીકે મારે રજૂઆત રાજીનામું ધોરાજી નગરપાલિકા પ્રમુખશ્રીને આપેલ છે અને મારો નગરપાલિકામાં પ્રમુખશ્રીથી મારો કોઈ પણ વાંધો નથી અને આ અંગે તપાસ કરવા વિનંતી.